આપણે આજે વસ્તીની ચર્ચા કરીએ છીએ. વસ્તી એટલે કે જોઈએ કે કોઈ એક વિસ્તારમાં એક વિસ્તાર કે વસવાટમાં રહેતા એક જાતિના સજીવોનું જૂથ એટલે વસ્તી. કોઈ એક વિસ્તારમાં કે કોઈ એક વસવાટમાં રહેતા એક જાતિના સજીવોનું જૂથ એટલે વસ્તી. વસ્તીના સભ્યો ખોરાક પ્રાપ્તિ માટે એકબીજા સાથે સ્પર્ધા કરતા જોવા મળે છે. વસ્તીના સભ્યો ખોરાક પ્રાપ્તિ માટે એકબીજા સાથે સ્પર્ધા કરતા જોવા મળે છે, અથવા તો એકબીજા સાથે ખોરાકની વેચણી કરતા પણ છે એ જોવા મળે. વસ્તીના સભ્યો એકબીજા સાથે આંતરપ્રજનન દર્શાવે છે. આંતરપ્રજનન એટલે શું? તો કે એક જ જાતિના સજીવો વચ્ચે જોવા મળતું પ્રજનન. આંતરપ્રજનન એ લિંગી પ્રજનન સાથે સંકળાયેલો શબ્દ છે. એટલે આંતરપ્રજનન કોની સાથે સંકળાયેલું છે? તો કે આંતરપ્રજનન લિંગી પ્રજનન સાથે સંકળાયેલ છે. તો શું લિંગી પ્રજનન દર્શાવતા સજીવોના જૂથને જ વસ્તી કહેવાય? તો કે ના, લિંગી પ્રજનન સાથે અલિંગી પ્રજ્ઞનથી સર્જાતું, અલિંગી પ્રજ્ઞન દ્વારા સર્જાતા જૂથને પણ વસ્તી તરીકે છે એ ઓળખવામાં આવે છે. આમ લિંગી પ્રજ્ઞન અને અલિંગી પ્રજ્ઞન દ્વારા સર્જાતું જૂથ એટલે ક્યાં નામે ઓળખાય છે? વસ્તી તરીકે છે એ ઓળખાય છે. આપણે કોઈ પણ એક નિવાસસ્થાનમાં કોઈ એક જાતિના સજીવને ભાગ્યે જ એકલો જોયો હોય, ક્યારે આપણે કોઈ વસવાટમાં જાય, દાખલા તરીકે જંગલમાં ગયા, તો જંગલમાં ખાલી એક જ સજીવ હોય એક જાતિનો એવું જોવા ન મળે. જે તે જાતિના સજીવોનો સમૂહ રહેતો હોય, જેમ કે જંગલમાં હરણ હોય તો હરણનો આખો સમૂહ રહેતો હોય, સિંહ હોય તો એનો સમૂહ રહેતો હોય, વાઘ હોય તો એનો સમૂહ રહેતો હોય, વૃક્ષોની અંદર હોય તો વૃક્ષો સમૂહમાં હોય. તો આ જે તે જાતિના સજીવોની સંખ્યા ને ક્યાં નામે ઓળખવામાં આવે છે? વસ્તી તરીકે ઓળખવામાં આવે છે. દરેક વસ્તીને પોતાના ચોક્કસ લક્ષણો જોવા મળે છે, વસ્તીનું ચોક્કસ કદ જોવા મળે છે, વસ્તી ઉપર જુદા જુદા પરિબળોની અસર પણ થતી જોવા મળે છે. તો વસ્તી એટલે શું એનો તમને ખ્યાલ આવી ગયો હોય છે કે વસ્તી એટલે કોઈ ચોક્કસ વસવાટમાં રહેતા સજીવોનો સમૂહ. દાખલા તરીકે આપણે એમ કે ડાંગના જંગલમાં સાગની વસ્તી, કચ્છના રણમાં ઘુડખરની વસ્તી, ડાંગમાં સાગની વસ્તી, કચ્છમાં ઘુડખરની વસ્તી, આવી રીતના તળાવમાં માછલીની વસ્તી, કેટલા બધા વસ્તીના ઉદાહરણ છે એ આપણે આપી શકીએ. આમ વસ્તી એટલે કોઈ એક નિશ્ચિત વસવાટમાં કોઈ એક જાતિના સજીવોનો સમૂહ એને કયા નામે ઓળખવામાં આવે છે? વસ્તી તરીકે ઓળખાય છે. કોઈ એક વસવાટમાં કોઈ એક જાતિના સજીવોનો સમૂહ એટલે એ સમૂહને ક્યાં નામે ઓળખવામાં આવે? વસ્તી તરીકે. આ વસ્તીના ઉદાહરણ છે. એમ કહી શકીએ ગીરના જંગલમાં સિંહની વસ્તી, તો એક જ જાતિનો જ્યારે ઉલ્લેખ થાય ત્યારે એને વસ્તી તરીકે ઓળખવામાં આવે છે. હવે વસ્તીના જુદા જુદા લક્ષણોની ચર્ચા છે એ આપણે કરતા જઈએ છીએ. વસ્તીના લક્ષણો વસ્તીના
લક્ષણોની અંદર જોઈએ તો વસ્તીના લક્ષણોમાં પહેલું વસ્તીનો જન્મદર અને મૃત્યુદર. વસ્તીના સભ્યો વ્યક્તિગત રીતે જન્મ અને મૃત્યુ પામે, પરંતુ વસ્તીને જન્મ દર અને મૃત્યુ દર હોય છે. વસ્તી જન્મ અને મૃત્યુ નથી પામતી, યાદ રાખજો. વસ્તી છે એ જન્મ અને મૃત્યુ નથી પામતી, વસ્તીને જન્મ દર અને મૃત્યુ દર છે એ જોવા મળે છે. વસ્તી જન્મ અને મૃત્યુ નથી પામતી, બરાબર છે. વસ્તીમાં શું જોવા મળે છે? જન્મ દર અને મૃત્યુ દર જોવા મળે છે. આ વસ્તીની લક્ષણની અંદર ઉદાહરણ તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું, તો એના એક્ઝામ્પલ સ્વરૂપે આપણે એક તળાવ લઈએ. એક તળાવમાં કમળની 20 સંખ્યા છે. એક તળાવમાં કમળની સંખ્યા કેટલી છે? 20 છે. જ્યારે એક વર્ષને અંતે કમળની સંખ્યા 28 થાય છે, તો આમ એક વર્ષમાં 8 નવા કમળ નો જન્મ થયો એમ કહેવાય. 8 નવા કમળ ઉમેરાયા એમ કહેવાય, પણ 8 નવી વસ્તી બની એમ ના કહેવાય. તો એનો તળાવના કમળનો વસ્તી દર જોઈએ કે ભાઈ કમળનો જન્મ દર, તો 8 ભાગ્યા 20 એટલે કેટલો આવશે? 0.4. તો આ 0.4 છે એ તળાવનો શું થયો? કમળનો જન્મ દર થયો. ખ્યાલ આવી ગયો? એટલે વસ્તીને શું હોય છે? જન્મ દર. એવી જ રીતના મૃત્યુ દર, કે આપણે કોઈ એક વસવાટ લઈએ છીએ, કે આપણે કોઈ એક જંગલ લઈએ, જંગલમાં હરણની સંખ્યા ધારો કે 1000 છે, એક વર્ષને અંતે એ જંગલમાં હરણની સંખ્યા છે એ 900 થાય છે, તો એક વર્ષમાં કેટલા જન્મ જંગલની અંદર હરણ મૃત્યુ પામ્યા, તો એ આપણને શું દર્શાવશે? મૃત્યુ દર. આમ વસ્તીના લક્ષણોમાં વસ્તીને જન્મ અને મૃત્યુનું લક્ષણ નથી, યાદ રાખજો. વસ્તીને ખાસ કયું લક્ષણ હોય છે? જન્મ દર અને મૃત્યુ દરનું લક્ષણ વસ્તીને છે એ જોવા મળે છે. વસ્તીને જન્મ અને મૃત્યુનું લક્ષણ નથી, વસ્તીનું લક્ષણ કયું હોય છે? જન્મ દર અને મૃત્યુ દર, આ વસ્તીનું લક્ષણ છે એ જોવા મળે છે. વસ્તીનું બીજું લક્ષણ છે લિંગ પ્રમાણ. લિંગ પ્રમાણની અંદર ચર્ચા કરતા જઈએ કે સજીવોની અંદર નર અને માદા એમ બે સ્વરૂપ હોય, પરંતુ વસ્તીને લિંગ પ્રમાણ હોય છે. વસ્તીને લિંગ પ્રમાણ એટલે કે વસ્તીમાં છે એ નર વસ્તી ને માદા વસ્તી એવું ન કહી શકાય. કોઈ પણ વસ્તીમાં લિંગ પ્રમાણ હોય છે. દાખલા તરીકે કોઈ પણ વસ્તીમાં 60% છે એ માદા છે, 40% છે એ નર જોવા મળે છે. વસ્તીમાં શું હોય છે? લિંગ પ્રમાણ. વસ્તીમાં નર અને માદા હોતા નથી. લિંગ પ્રમાણ છે એ વસ્તીનું બીજું લક્ષણ છે. હવે આ લિંગ પ્રમાણની હાજરીને આધારે વસ્તીના વય પિરામિડની રચના થઈ છે. ત્રીજું લક્ષણ છે વસ્તીના વય જૂથ. તો વયને આધારે વસ્તીને
ત્રણ જૂથમાં વહેંચવામાં આવે છે. વયના આધારે વસ્તીને ત્રણ જૂથમાં વહેંચવામાં આવે છે. પહેલું પૂર્વ પ્રજ્ઞાન વય, બીજું પ્રજ્ઞાન વય અને ત્રીજું પશ્ચપ્રજ્ઞાન વય. પૂર્વ પ્રજ્ઞાન વય કોને કહેવાય? તો કે એવા સજીવોનો સમૂહ કે જેને પ્રજ્ઞાન ક્ષમતા પ્રાપ્ત નથી કરેલી પણ એ પ્રજ્ઞાન વયમાં ફેરવાશે. પ્રજ્ઞાન વય જે પ્રજ્ઞાન ક્ષમતા પ્રાપ્ત કરેલી છે અને નવી સંતતિઓનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે એવા સજીવોનો સમૂહ એટલે પ્રજ્ઞાન વય. અને પશ્ચપ્રજ્ઞાન વય એટલે કે જેને પોતાની પ્રજ્ઞાન ક્ષમતા ગુમાવી દીધેલી છે. હવે આના આધારે વસ્તીના કદમાં ફેરફાર થઈ શકે. જેમ કે પૂર્વ પ્રજ્ઞાન વય પશ્ચપ્રજ્ઞાન વય કરતા વધુ હોય. પૂર્વ પ્રજ્ઞાન વય પશ્ચપ્રજ્ઞાન વય કરતા કેવી હોય છે? વધુ હોય. પૂર્વ પ્રજ્ઞાન વય ગ્રેટર ધેન બરાબર છે પશ્ચપ્રજ્ઞાન વય. તો હંમેશા વસ્તી મોટી થાય, વૃદ્ધિ પામે, વસ્તીનું કદ વધે, વસ્તી મોટી થઈ છે, વસ્તી વૃદ્ધિ પામે. અને જ્યારે પૂર્વ પ્રજ્ઞાન વય પશ્ચપ્રજ્ઞાન વય કરતા ઓછી હોય ત્યારે વસ્તીનું કદ ઘટે છે, એટલે કે વસ્તી છે એ નાની થતી જોવા મળે છે. પૂર્વ પ્રજ્ઞાન વય વધારે હોય તો વસ્તી મોટી થાય અને પૂર્વ પ્રજ્ઞાન વય આમ જ્યારે પૂર્વ પ્રજ્ઞાન વય વધુ હોય, પશ્ચપ્રજ્ઞાન વય ઓછી હોય એને કારણે વસ્તી મોટી થાય અને પૂર્વ પ્રજ્ઞાન વય ઓછી હોય સંખ્યા, પશ્ચપ્રજ્ઞાન વયની સંખ્યા વધારે હોય ત્યારે વસ્તીનું કદ ઘટે, વસ્તી નાની થાય છે. આમ બંને પ્રજ્ઞાન વય છે વસ્તીના કદ ઉપર આધાર રાખતી જોવા મળે છે. કારણ કે પશ્ચપ્રજ્ઞાન વય જેમ જેમ વધતી જાય તેમ તેમ વસ્તીમાં મૃત્યુ પામતા સજીવોની સંભાવના વધી જશે. પશ્ચપ્રજ્ઞાન વય એટલે કે જેને પ્રજ્ઞાન ક્ષમતા ગુમાવેલી છે મોટી ઉંમરની વ્યક્તિઓ થાય જે મૃત્યુની સંભાવના વધી જાય એટલે વસ્તી કદમાં નાની થતી જોવા મળે છે. વયને આધારે વય પિરામિડ છે એ રચવામાં આવે છે. તો આપણે વયને આધારે વય પિરામિડની રચના છે એ જોઈએ. આ પૂર્વ પ્રજ્ઞાન વય, પશ્ચપ્રજ્ઞાન વય અને પ્રજ્ઞાન વયને આધારે વય પિરામિડની રચના થતી જોવા મળે છે. તો આપણે જોઈએ વસ્તીના વય પિરામિડ. વસ્તીના વય પિરામિડમાં પાયાના ભાગે પૂર્વ પ્રજ્ઞાન વય હોય છે, મધ્ય ભાગે પ્રજ્ઞાન વય હોય અને ટોચના ભાગે પશ્ચપ્રજ્ઞાન વય હોય છે. વય પિરામિડમાં એક બાજુએ નરને દર્શાવવામાં આવે છે અને બીજી બાજુએ માદાને દર્શાવવામાં આવે છે. વય પિરામિડને આધારે ત્રણ આકારના વય પિરામિડ બને છે. પહેલું સીધા અથવા તો ત્રિકોણાકાર વય પિરામિડ. સીધા અથવા તો ત્રિકોણાકાર વય પિરામિડ અહીંયા પૂર્વ પ્રજ્ઞાન વય, આ પ્રજ્ઞાન વય અને પશ્ચપ્રજ્ઞાન વય
પૂર્વ પ્રજ્ઞાન હોય, પ્રજ્ઞાન હોય અને પશ્ચ પ્રજ્ઞાન હોય, અને સીધા અથવા તો ત્રિકોણાકાર પિરામિડ કહેવાય છે. આ પિરામિડમાં પૂર્વ પ્રજ્ઞાન વય વધુ હોય અને પશ્ચ પ્રજ્ઞાન વય ઓછી હોય, અને આવા પિરામિડ દર્શાવતી વસ્તી હંમેશા વધે, કદમાં મોટી થાય. જે પિરામિડ જોવા મળે આવી વસ્તી કદમાં મોટી થાય. આ પિરામિડને આ પ્રકારે પણ દર્શાવી શકાય. ક્રમિક રીતે એક પછી એક લેયર નાનું થતું જાય, જેમાં એક બાજુએ નરની સંખ્યા હોય અને એક બાજુએ છે એ માદાની સંખ્યા છે જોવા મળે. તો આ પણ વય પિરામિડ છે, એ ત્રિકોણાકાર વય પિરામિડ છે. તો આ પહેલો પ્રકાર સીધા અથવા તો ત્રિકોણાકાર વય પિરામિડ હતા. હવે આપણે બીજા પ્રકારની ચર્ચામાં જોઈએ. તો પિરામિડનો બીજો પ્રકાર, પિરામિડના બીજા પ્રકારમાં ઘંટાકાર પિરામિડ. બીજા પ્રકારની અંદર કેવા પિરામિડ જોવા મળે છે? ઘંટાકાર. ઘંટાકાર પિરામિડમાં, ઘંટાકાર પિરામિડની અંદર આપણે જોઈએ તો ઘંટાકાર પિરામિડમાં આપણે જોઈએ તો આ પ્રકારે જોવા મળે, જેમાં વસ્તી સ્થિર રહે છે. સામાન્ય રીતે પૂર્વ પ્રજ્ઞાન હોય અને પશ્ચ પ્રજ્ઞાન હોય ઘંટાકાર પિરામિડમાં સરખા જોવા મળે છે. બંનેની સંખ્યા સામાન્ય રીતે જોવામાં આવે તો ઘંટાકાર પિરામિડમાં પૂર્વ પ્રજ્ઞાન હોય અને પ્રજ્ઞાન વયના સંખ્યા લગભગ સરખી જેવી જોવા મળે છે. આ પિરામિડ ઘંટાકાર પિરામિડ તરીકે ઓળખાય છે. ઘંટાકાર પિરામિડમાં પૂર્વ પ્રજ્ઞાન હોય, પ્રજ્ઞાન વયની સંખ્યા સરખી હોય એટલે વસ્તી સ્થિર રહે છે. ત્રીજો પિરામિડ છે ઊંધા ઘડાકાર પિરામિડ. ત્રીજો પિરામિડ કયો છે? ઊંધા ઘડાકાર પિરામિડ. ઊંધા ઘડાકાર પિરામિડમાં પૂર્વ પ્રજ્ઞાન વયની સંખ્યા વધારે હોય છે, એની સાપેક્ષમાં પ્રજ્ઞાન વયની સંખ્યા પૂર્વ પ્રજ્ઞાન વયની સંખ્યા ઓછી હોય છે અને પશ્ચ પ્રજ્ઞાન વયની સંખ્યા વધુ જોવા મળે છે. પૂર્વ પ્રજ્ઞાન વય ઓછી હોય છે, એની સાપેક્ષે પ્રજ્ઞાન વય પશ્ચ પ્રજ્ઞાન વય કેવી હોય છે? વધારે હોય છે. આ પિરામિડમાં પૂર્વ પ્રજ્ઞાન વય પશ્ચ પ્રજ્ઞાન વય કરતા ઓછી જોવા મળે છે, એને કારણે વસ્તી ઘટે છે, વસ્તી નાની થતી જાય છે. આ પિરામિડની ચર્ચામાં જોઈએ આ પ્રકારના જોવા મળ્યા પિરામિડમાં, ઘંટાકાર ઊંધા ઘડાકાર પિરામિડ છે. આમ ત્રણ પ્રકારના પિરામિડ જોવા મળે. વસ્તી વૃદ્ધિ દર્શાવતા પિરામિડ જે સીધા ત્રિકોણાકાર હોય, જેમાં પૂર્વ પ્રજ્ઞાન વય વધારે અને પશ્ચ પ્રજ્ઞાન વય ઓછી હોય. ત્યાર પછી ઘંટાકાર પિરામિડ જેમાં વસ્તી સ્થિર હોય, વસ્તીના કદમાં વધારો ન થતો હોય. આ પિરામિડની અંદર સામાન્ય રીતે પૂર્વ પ્રજ્ઞાન વય અને પ્રજ્ઞાન વયની સંખ્યા સરખી હોય, અને ઊંધા ઘડાકાર પિરામિડ જેમાં વસ્તી ઘટાડો દર્શાવતી હોય છે, વસ્તીનું કદ નાનું થતું જોવા મળે છે,
જેમાં પૂર્વ પ્રજ્ઞાન વય ઓછા હોય છે અને પશ્ચ પ્રજ્ઞાન વય વધારે જોવા મળે છે. તો આમ ત્રણ પ્રકારના વય પિરામિડની ચર્ચા થઈ. હવે વસ્તીના કદ વિશે આપણે છે એ આગળ વધુ ચર્ચા કરતા જઈએ. વસ્તીનું કદ કે કોઈ પણ નિવાસ સ્થાનમાં આપણે વસ્તીનું કદ એની સ્થિરતા વિશે ઘણી બધી માહિતી આપી જાય છે. કોઈ પણ નિવાસસ્થાનમાં વસ્તીનું કદ એની સ્થિરતા વિશે ઘણી બધી માહિતી આપે છે. આ વસ્તીના કદની ચર્ચા કરીએ કે વસ્તી કોઈ પણ નિવાસસ્થાનમાં મોટા કદની હોય કે નાના કદની હોઈ શકે. જો મોટા કદની વસ્તી છે એનું અર્થઘટન એવું થાય કે એ વસ્તીની સ્થિરતા ખૂબ વધારે છે, એ પર્યાવરણમાં રહેવા માટે વધુ અનુકૂલિત છે, વધુ સારી રીતે સ્પર્ધા કરી શકે છે. જ્યારે નાના કદની વસ્તી હોય તો એ પર્યાવરણમાં પ્રતિકૂળ છે, એને સ્પર્ધા સારી રીતે દર્શાવી શકતી નથી એવું નક્કી થઈ શકે. ઉદાહરણ તરીકે રાજસ્થાન ભરતપુર, તો રાજસ્થાન ભરતપુરની અંદર સાઇબેરિયન ક્રેન એટલે સાઇબેરિયન સારસ પક્ષી ની સંખ્યા 10 થી પણ ઓછી છે. તો આપણે એવું કહી શકીએ કે આ વિસ્તાર એના માટે પ્રતિકૂળ છે, અથવા તો તે સ્પર્ધામાં ત્યાં ટકી શકતા નથી. પછી સ્પર્ધા હોય, પરભક્ષણ હોય, કે કોઈ જંતુનાશક દવાઓનો ઉપયોગ હોય, કે શિકાર હોય, કોઈ પણ કારણોસર એની વસ્તી ત્યાં ઘટી ચૂકેલી છે. અત્યારે સાઇબેરિયન ક્રેન ભરતપુર રાજસ્થાન ભરતપુરમાં આવેલા તળાવમાં બરાબર છે એની સંખ્યા 10 થી ઓછી રહે છે. તો એવી જ રીતના કોઈ એક તળાવની અંદર ક્લેમિડો મોનાસ જેવી લીલની લાખોની સંખ્યામાં છે એ વસ્તી થઈ શકે. આમ વસ્તીનું કદ છે એ આપણને વસ્તી ગીચતા ની સમજૂતી આપે છે. વસ્તીનું કદ આપણને શેની સમજૂતી આપે છે? વસ્તી ગીચતાની સમજૂતી આપે છે. તો વસ્તી ગીચતા એટલે શું? તો આપણે તરત જ ગીચતા એટલે શું નક્કી કરીએ કે કોઈ એક વિસ્તારમાં કેટલી સંખ્યામાં સજીવો છે એ બાબતને શું કહેવાય છે? ગીચતા તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એક વિસ્તારમાં કેટલી વિસ્તાર સભ્યો રહે છે, દાખલા તરીકે એક ચોરસ કિલોમીટરમાં લીમડાના વૃક્ષની સંખ્યા છે એ 100 છે, અને એક ચોરસ કિલોમીટરમાં બાવળના વૃક્ષની સંખ્યા છે એ 500 જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે એ વિસ્તારમાં બાવળના વૃક્ષની વસ્તી ગીચતા છે વધારે છે લીમડાના વૃક્ષની સાપેક્ષે. આમ વસ્તી ગીચતા માટે આપણે મુખ્યત્વે કેનો ઉપયોગ કરતા હોઈએ છીએ? સંખ્યાકીય બાબતનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ વસ્તી ગીચતા માટે દરેક વખતે સંખ્યાકીય બાબત જરૂરી નથી. વસ્તી ગીચતા માટે કેટલીક વખત, ઉદાહરણ તરીકે જોઈએ તો સંખ્યાકીય બાબત છે એ ઘણી વખત કેટલીક વસ્તુની અવગણના કરી શકે છે. હું તમને યાદ આપું, વસ્તી ગીચતા માટે આપણે શેની વાત કરીએ છીએ? સંખ્યાને ધ્યાનમાં લઈએ છીએ. વસ્તી ગીચતા માટે આપણે ધ્યાનમાં કોને લઈએ છીએ? સંખ્યાને ધ્યાનમાં લઈએ. પણ વસ્તી ગીચતા માટે સંખ્યા ધ્યાનમાં લઈએ પણ બધા માટે આ યોગ્ય નથી. એનું ઉદાહરણ આપું તમને કે પાર્થેનિયમ મીન્સ કે ગાજર ઘાસ. કોઈ એક વિસ્તારમાં ગાજર ઘાસની સંખ્યા 200 સંખ્યા છે, જ્યારે તેમાં એક મોટું વડનું વૃક્ષ જોવા મળે છે. તો આપણે એવું કહી શકીએ કે આ વિસ્તારમાં પાર્થેનિયમની વસ્તી ગીચતા વધારે છે વડના વૃક્ષની સાપેક્ષે, સંખ્યાને ધ્યાનમાં રાખીએ તો. પણ ખરેખર વિચારો, અહીંયા વડના વૃક્ષનું જે મહત્વ છે કે ખૂબ મોટું વિશાળ મોટું વડનું વૃક્ષ બરાબર છે, એની એક જ સંખ્યાના આધારે એનું મહત્વ આખું ઘટી જાય કે પાર્થેનિયમ વધુ છે ને વડ ઓછા છે.
એટલે ખરેખર આવા કિસ્સાની અંદર બરોબર છે સંખ્યાને ધ્યાનમાં ન લેતા આવા કિસ્સામાં શું કરવું જોઈએ તો કે આવા કિસ્સાઓમાં સંખ્યાને ધ્યાનમાં ન લેતા સજીવોના જીવભારને ધ્યાનમાં લેવો છે. આવા કિસ્સાઓની અંદર કોને ધ્યાનમાં ન લેવો જોઈએ, સોરી સંખ્યાને ધ્યાનમાં ન લેવી જોઈએ, અને કોને ધ્યાન રાખવું જોઈએ તો કે આવા કિસ્સાઓની અંદર આપણે સજીવોના જીવભારને છે એ ધ્યાનમાં લેવું જોઈએ. આ ઉપરાંત અહીંયા માપન માટે છે એ આપણે વટવૃક્ષ જે છે એની ટકાવારીની ગણતરી પણ છે, વિસ્તાર પ્રમાણે કેટલો વિસ્તાર રોકે છે એ વિસ્તારની ટકાવારીની ગણતરી પણ છે એ ધ્યાનમાં સજીવોના જીવભારને ધ્યાનમાં લેવો જોઈએ. વિસ્તારની ટકાવારી ને પણ ધ્યાનમાં લેવી જોઈએ, એટલે કે એક વટવૃક્ષ છે એ કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે, એની સાપેક્ષે 200 વૃક્ષ છે એ કેટલા વિસ્તારમાં ફેલાયેલા છે, તો જેની ટકાવારી વધારે આવે એનું ઇમ્પોર્ટન્સ થઈ શકે. એટલે દરેક મોટા ભાગે આપણે વસ્તી ગીતતા માટે સંખ્યાને ધ્યાનમાં લઈએ છીએ, પણ દરેક વખતે વસ્તી ગીતતા માટે સંખ્યા છે એ જરૂરી નથી. વસ્તી ગીતતા માટે કેટલાક કિસ્સા આપણે જે કિસ્સો જોયો એમાં જીવભાર છે એને કેટલી સપાટી રોકેલી છે એ સપાટીની ટકાવારી છે એને પણ છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે આપણે વસ્તી ગીચતા માટે દરેક વખતે સંખ્યાનું માપન યોગ્ય નથી નીકળતું. હું તમને એમ કહું એક પેટ્રી ડીશની અંદર આપણે બેક્ટેરિયા લઈએ બરાબર છે, અને એક મોટા પાત્રમાં પછીનું ડેવલપમેન્ટ થાય તો બેક્ટેરિયાની સંખ્યાનું કેલ્ક્યુલેશન કરવું મુશ્કેલ છે. તો એના આધારે એક ચોક્કસ વિસ્તારનું અનુમાન લગાવી અને એની સંખ્યા નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક તળાવની અંદર કેટલી માછલી છે એ ગણવી હોય તો ખરેખર તળાવમાં બધી જ માછલીની સંખ્યા ગણવી ખૂબ મુશ્કેલ થઈ શકે. એટલા માટે એક વખત આપણે ઝાડ નાખીએ અને એમાં કેટલી માછલી આવે છે તો તળાવના જુદા જુદા 7-8 વિસ્તારની અંદર જઈ અને ઝાડ નાખી અને કેટલી માછલી આવે છે એની સરેરાશ કરી અને તળાવના કદ પ્રમાણે આપણે નક્કી કરી શકીએ કેટલી માછલી આવેલી હોવી જોઈએ. આમ મોટાભાગના કિસ્સાઓમાં કે જ્યાં સંખ્યાકીય ગણતરી કરવી મુશ્કેલ હોય છે ત્યાં ગીચતાની ગણતરી માટે છે એ સરસ અનુમાન પણ લેવામાં આવે છે. ત્યાર પછી કેટલીક વસ્તી ગીચતા આવી રીતના અનુમાનિત થાય છે, જેમ કે વાઘની વસ્તી ગણતરી. તો વાઘની વસ્તી ગણતરીમાં વાઘના પગલાની છાપ અને મળની ગુટિકા દ્વારા પણ છે એ વસ્તી ગીચતાની ગણતરી છે એ થતી જોવા મળે છે. તો ત્યાં અનુમાનિત વસ્તી ગીતતા હોય છે જેમાં આપણે સંપૂર્ણ 100% સંખ્યા છે એ જોવા મળતી નથી. તો આ વસ્તી ગીચતાની ચર્ચા હતી. હવે આપણે વસ્તી વૃદ્ધિ આના પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વસ્તી વૃદ્ધિની ચર્ચા કરવાના છીએ કે વસ્તી વૃદ્ધિ એટલે શું અને વસ્તી વૃદ્ધિના કેટલા પ્રકારો પડે છે. ધન્યવાદ. મારા વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.